બેંકોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાલ રહેશે। વનિતા વિશ્રામથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા, જોકે હડતાલનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે। ત્યારે વિવિધ બેનરો સાથે કર્મચારીઓ રસ્તા પર ઉતરીને સરકાર વિરોધ નારા લગાવ્યા છે। સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સરકારની કામદાર વિરોધી નીતિઓની સામે વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તારીખ 28 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। બેંક યુનિયન, જાહેર ક્ષેત્રની બેંકોની ખાનગીકરણ કરવાની સરકારની યોજના તેમજ બેન્કિંગ કાયદો સુધારા બિલ 2021 સામે વિરોધ કરવા ભાગ લઈ રહ્યા છે। બેંકોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાલ રહેશે। વનિતા વિશ્રામથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી આકારે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। સરકારની કામદાર વિરોધી નીતિઓ સામે વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તારીખ 28 અને 29 એમ બંને દિવસોએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। કામદારોનું કહેવું છે કે દેશમાં જે 44 જેટલા લેબલ હતા તેને દૂર કરીને કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 3 લેબલ કરી દીધા છે, જેને કારણે કામદાર વર્ગ અને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે તેવા આક્ષેપો કરતા છે। તેમને રોજિંદું જે વેતન મળવું જોઈએ તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે, તેના કારણે તેઓ આર્થિક ભીંસમાં આવી રહ્યા છે। સરકારે બેંકોનું ખાનગીકરણ અટકાવવું જોઈએ તેમજ લેબલ લો પ્રમાણે ઓછામાં ઓછું 21,000 જેટલું પણ દરેક કર્મચારીને મળે તે પ્રકારની જાહેરાત કરવી જોઈએ, તેની અમલવારી પણ કરાવવી જોઈએ। કર્મચારીઓ છે અને અત્યારે આઈપીઓ જે લાવવામાં આવ્યો છે તેનો અમે ખરેખર 100% વિરોધ કરી રહ્યા છીએ। પ્રાઇવેટાઇઝેશન પછી ઘણો બધા અમારે મુદ્દાઓ છે કે જેને અનુલક્ષીને અમે આ સ્ટ્રાઇક પર જઈ રહ્યા છીએ। અમને સૌને ખબર છે કે આ સ્ટ્રાઇકના કારણે અમારા 2 દિવસ તો પગાર પણ કપાઈ રહ્યો છે, તેમ છતાં અમે એને અવગણીને આ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ। બધા જ મજદૂરો યુનિયનોની કામદાર નીતિને સાથે મળીને સાથે સંઘર્ષ કરીને અમે આ આંદોલન કરી રહ્યા છીએ, જેની અસર સરકાર પર ખૂબ સારી રીતે પડી શકે। મારા જીગીસા દેસાઈ છે, અમે લોકો બેંકના કર્મચારીએ છીએ। પ્રાઇવેટાઇઝેશન અને આઉટસોર્સિંગ માટે અમે ઓપોઝ કરી રહ્યા છો, બાકીના બધાને અમે લોકો સપોર્ટ કરી છીએ બધી। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।